જય વિદ્યાર્થી મિત્રો, જય શ્રી ગ્રુપ ઓફ સ્કૂલ માં આપનું સ્વાગત છે। તો છેલ્લે આપણે 10મા ધોરણનો 11મા કાવ્ય મિત્રો જોતા હતા, બરાબર? યસ। તો 11મા કાવ્યનો પહેલો વિડિયો જોયો જેમાં આપણે કલાપીનો પરિચય મેળવ્યો। બોલો જે કલાપીનો પૂરું નામ। યસ, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, બરાબર? કે જેને છે એ કલાપી તરીકે ઉપનામ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? યસ। અને પોતાનો જન્મ છે રાજવી પરિવારમાં છે થયેલો, એ વાત પણ છે આપણે સમજ્યા હતા, બરાબર? ત્યાર પછી આપણે જે બાબત સમજ્યા હતા એ કૃતિ વિશે, તો કે એનો સાહિત્ય પ્રકાર રૂમી ગીત છે, કલાપીનો કેકારોલમાંથી લેવામાં આવ્યો છે, અને જે કુદરતી સૌંદર્ય છે, કુદરત પાસેથી આપણને મળેલી કુદરતી સંપત્તિ છે એના વિશેની જે વાત છે એ પ્રસ્તુત કાવ્યની અંદર કવિએ કરી છે। આપણે મિત્રો ત્રણ પંક્તિ મારા ખ્યાલથી છે એ ગયા વિડીયોમાં જોયેલી, બરાબર? તો કે કહે છે કવિ એવું કે આ પ્રકૃતિમાં જે છે એ સૌંદર્ય આપણે નિરખવું જોઈએ, જોવું જોઈએ, એનો નાશ કે એનો વિનાશ છે આપણે કરવો જોઈએ નહીં, બરાબર? દાખલા તરીકે હું તમને કહું કે આપણા શરીરની સુંદરતા માટે આપણે ફૂલ તોડી અને આપણે વેણી ગૂંથીએ છીએ અથવા તો આપણા માથામાં છે નાખીએ છીએ, બરાબર? કુદરતના કોઈ સંપત્તિ અથવા તો કુદરતમાંથી આપણે કોઈ વસ્તુ તોડી અને આપણી સૌંદર્ય આપણને સૌંદર્ય મળે એટલા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર? ઘણાને છે એ હાથીના દાંતનો શિકાર કરતા હોય છે, ઘણા મોરનો શિકાર કરતા હોય છે, ઘણા ઘણા પક્ષીઓનો શિકાર કરતા હોય છે, ઘણા પ્રાણીઓનો શિકાર કરતા હોય કે જે આપણી ધરોહર છે, આપણી સંપત્તિ છે, આપણો વારસો છે, એ દરેક વસ્તુનો છે આપણે નાશ કરતા હોય છે, પણ એ સંહાર છે કરવો ન જોઈએ, એની જે સુંદરતા છે આપણા માટે શ્રેષ્ઠ છે, બરાબર? ખાસ કરીને પક્ષીને અનુલક્ષીને છેલ્લે આપણે વાત કરી હતી, બરાબર? કે તીરથી છે એ પાંગા પક્ષી વ્યર્થ દૂરતા મતે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ એનું જે મૂળ છે એ પણ આપણને છે પ્રાપ્ત નથી, એનો નાશ થાય છે, એવી પ્રસ્તુતતા છે કૃતિની અંદર કરેલી છેલ્લે, બરાબર? આજે આપણે છે નવા વિડીયોમાં જે બાકી રહેલી ચાર પંક્તિ છે એના વિશે વાત કરવાના છીએ। જોઈએ, પક્ષીને પામવાનો તો છાનો તો સુર ગીતને પક્ષી તેના પ્રભુ સાથે અહીંયામાં મળશે તમને। પક્ષીનો જે અવાજ છે, જે સુર છે, એનું જે વહેલી સવારનું ગીત છે એને સાંભળવાની મિત્રો વાત કરી છે, એ ગીત સાંભળવું છે જેનાથી આપણને છે કે પ્રભુ મળશે, પક્ષી તેના પ્રભુ સાથે અહીંયામાં મળશે તને। પ્રભુ પાસે એ મૂંગ પ્રાણી છે, મૂંગ પક્ષી છે, કે એ પોતાની વેદના છે એ કોઈને કહી શકતો નથી। સરસ મજાનું ગીત પણ આપણે સાંભળીએ છીએ, પિંજરે કે પંછી રે તેરા દર્દ ન જાણે કોઈ, બહાર સે તું ખામોશ લખે ભીતર સે રોઈ રોઈ, તો આ એની ભીતરતા જે છે એ કોઈ વ્યક્તિ જાણી શકતો નથી, સિવાય એના નજીકથી એને જોવું સાંભળવું એ જ વ્યક્તિ એને જાણી શકે। માટે સરસ મજાની છે કલાપી વાત કરી છે આપણે, પક્ષીને પામવાનો તો તું છાનો સુર ગીતને, છાના મને એનું ગીત સાંભળવું જોઈએ, એનો કલબલાટ છે સાંભળવો જોઈએ આપણે, જે પક્ષી બોલે છે તે સાંભળવું જોઈએ, નહીં કે એનો નાશ કરી અને આપણા શરીરની સુંદરતા માટે એનો ઉપયોગ કરવો જોઈએ। પક્ષી તેના પ્રભુ સાથે અહીંયા અને એના અહીંયાની સાથે એ જે જો પક્ષી એની પાસે જ આવશે મિત્રો, એ ઘણા વ્યક્તિ પક્ષી પાળે છે, બહુ સારી વાત કહેવાય, આપણે એનો વિરોધ નથી કરતા, પિંજરામાં મૂકે છે સાહેબ, સ્વતંત્ર છે વસ્તુ, પક્ષી છે ને સ્વતંત્ર છે, એને કોઈ પિંજરામાં છે બાંધક બનાવવું જોઈએ નહીં, કારણ કે એની સુંદરતા છીનવાઈ જાય એનું સ્વતંત્ર પડવું છે ને છીનવાઈ જાય છે। મૂંગું પ્રાણી છે, મૂંગું પક્ષી છે, આગળ કહ્યું છે સૌંદર્ય, બહુ સરસ મજાની પંક્તિ છે, આખા કાવ્યનો સાર છે મિત્રો આપણા જીવનમાં ઉતારવાનો। સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, ઉત્તમ વસ્તુ મિત્રો અધિકાર વગર પ્રાપ્ત થતી નથી। ઉત્તમ વસ્તુ મેળવવા માટે સૌપ્રથમ એ વસ્તુના અધિકારી બનવું પડે। દરેક સુંદર વસ્તુ સાહેબ મને તમને ગમતી હોય તો એ હું તમે એના અધિકારી નથી, કારણ કે એના માટેની કાબેલિયતતા પહેલા જોઈએ, એના માટેની લાયકાત જોઈએ મિત્રો। બહુ સરસ વાત કરી છે પણ કલાપી એવું કહે છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે,
એના માટે અધિકારી બનવું પડે, એના માટે લાયક બનવું પડે. એ પક્ષીનો છે એ શિકાર કરવાથી એની જે સુંદરતા છે ને વેડફાઈ જાય છે, પણ એની સાથે આત્મીયતા કેળવવી જોઈએ. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા છે ને સુંદર બનવું પડે. સૌંદર્ય છે એ બનવું પડે, એની લાયકાત માટે આપણે લાયકાત પહેલા છે કેળવવી પડે, એવું છે કવિ કહે છે. સૌંદર્ય ખેલું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષું પૂછું એને એ એનો ઉપભોગ છે. ફૂલ તોડતા પહેલા વિચાર કરવો જોઈએ, પક્ષીનો શિકાર કરતા પહેલા વિચાર કરવો જોઈએ. કોઈ સારી વ્યક્તિ છે, સુંદર વ્યક્તિ છે, એના પર કુદ્રષ્ટિ કુનજર નાખતા પહેલા વિચાર કરવો જોઈએ, એનો ઉપભોગ એનો ઉપયોગ છે એ કરવો જોઈએ નહીં. જે સુંદર છે એને પાંજરામાં પૂરીને આપણે રાખીએ નહીં, જે સુંદર છે એનો ઉપયોગ કરીએ નહીં, તો એ ઉપયોગ છે પ્રભુના ઉપયોગ બરાબર થાય, ઈશ્વરના ઉપયોગ બરાબર થાય. કોઈનો શિકાર કરીએ છીએ તો ઈશ્વરના શિકાર એ પાપમાં પડીએ છીએ આપણે, એવું કહી શકાય, એ આપણે પાપમાં પડીએ છીએ. સુંદર સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, કોઈ સુંદર વસ્તુ છે એની સાથે ખિલવાડ ન હોવો જોઈએ, સારી વસ્તુ છે એની સાથે ખિલવાડ ન હોવો જોઈએ. ફોટા પાડી બહુ સારી વાત છે, સાચી વાત છે, પણ એનો શિકાર છે કરવો જોઈએ નહીં. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂછવું એને એ તો એનો ઉપભોગ છે, એનું પોષણ કરવું જોઈએ. બહુ સુંદર સરસ મજાનો છોડ છે, એના પર ઘણા બધા ફૂલો છે, તો એ ફૂલો છે તોડી લેવા એ એનો ઉપયોગ નથી, પણ એને પોષવું, એનું સારી રીતે પાલન પોષણ કરવું, એને સારી રીતે પાણી પાવું, એને ઉછેરવું, એને પૂછવું, એનો એ જ ઉપયોગ છે. સાચો ઉપયોગ, એનો સાચો ઉપયોગ તો એ છે કે એનું પોષણ કરવું, એને સાચવવું, એ જ સાચો એનો ઉપયોગ રહ્યો છે. રહેવા દે રહેવા દે આ સહાર વન, ફરી પાછા કરે છે કે આ સહાર તું જે પ્રકૃતિનો કરે છે, સુંદરતાનો જે સહાર કરે છે એ રહેવા દે. યુવાન આ વર્તમાન સમયના યુવાનને એક પ્રકાર ફેંકો છે મિત્રો કલાકી, રહેવા દે આ સહાર પ્રકૃતિનો. પ્રકૃતિની અંદર જો કેટલા બધા તત્વો છે, કેટલા છે, વિજ્ઞાન જ્યાં સુધી પહોંચ્યું ત્યાં સુધી, પણ પ્રકૃતિ જે રીતે ખીલે છે પોષે છે એને પોષવા દેવી જોઈએ, એને ખીલવા દેવી જોઈએ, એના પર કોઈ પ્રકારની તરાપ છે મારવી જોઈએ. માટે કવિએ કહ્યું છે રહેવા દે આ સહાર, આ નાશ કરવો તું રહેવા દે. આપણે એકદમ શૂન્યમાંથી સર્જન કર્યું, શું કરે તો કે ખોદકામ કરે, અંદરથી કોલસો કાઢે છે, ખોદકામ કરીને એમાંથી વસ્તુ કાઢીએ છીએ, જમીનમાં જે બોર પડે એમાંથી પાણી કાઢીએ, બહુ સારી વાત છે, સાચી વાત છે. ઘણું બધું ખાતર નાખી અને સારી શાકભાજી મેળવે, સારો પાક મેળવીએ છીએ, પણ અંતે કોઈ નુકસાન છે આપણને પોતાને. જંતુનો નાશ કરવા માટે, પાકમાં જંતુનો નાશ કરવા માટે આપણે દવા છાંટીએ છીએ, કેમ તો કે આપણને સારું ઉત્પાદન મળે, સારી આવક નહીં મળે, એમ કે આપણને નુકસાન છે. સહાર જે પ્રકૃતિનો કરીએ છીએ એ આપણને નુકસાન છે. ઘણા બધા વૃક્ષો કાપીને ઊંચા ઊંચા બિલ્ડિંગો ઇમારતો કરે, કેમ તો કે પૈસા કમાવા માટે, અસહાર છે પ્રકૃતિ. ઘણા બધા વૃક્ષો છે મેદાનમાં ખુલ્લા જંગલમાં વનમાં જોવા મળતા હતા, એનો સહાર થતો જાય છે. સહાર જે મિત્રો થવો જોઈએ નહીં, રહેવા દે આ સહાર. યુવાન તું બધે છે આદ્રતા છાય તે માટે પડવું જોઈએ. આદ્રતા માયાળુપણું છે. પ્રકૃતિ છે આપણને સ્વીકારે છે, એ સ્વીકારે છે એટલા માટે આદ્રતા એ આપણે સ્વીકારે છે, બધે જ આદ્રતા છે. પ્રકૃતિમાં દરેક તત્વ છે આપણને સ્વીકારે છે, છાય તેમાં કઈ ભરવું, એમાં છે એ નિયોછાવા એમાં ભળી જવું જોઈએ પ્રકૃતિની સાથે. આપણા ઘરે પક્ષી આવે ને એને છણ નાખવું જોઈએ, આપણા ઘરે કોઈ છોડ હોય તેને ઉછેરવો જોઈએ, કોઈ અસ્તવ્યસ્ત જગ્યા હોય તો ત્યાંથી ઉખેડીને બીજે એનો ઉછેર કરવો જોઈએ. સમય સમય પર બધી જ પ્રકૃતિનો છે આનંદ માણવો જોઈએ, એનો ઉછેર કરવો જોઈએ, એનું પાલન પોષણ કરવું જોઈએ. બધી જ જગ્યાએ પ્રકૃતિ આપણને સ્વીકારે છે, આપણે એનો નાશ ન કરવો જોઈએ, પણ એ પ્રકૃતિને છે એ મિત્રો આપણે સ્વીકારવી જોઈએ, કારણ કે માટે પ્રકૃતિના એક પણ તત્વનો છે એ આપણે સહાર છે એ કરવાનો નથી, અને પ્રકૃતિની સાથે છે ભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવો દરેક વ્યક્તિ દરેક યુવાન છે એ સાથે મળે અને પ્રકૃતિનો નાશ છે અટકાવે અને પ્રકૃતિને છે
ફરી પાછી ફૂલી ફાલી અને સમૃદ્ધ બનાવે એક મારા તમારા મિત્રો દરેક સુંદર વસ્તુ છે સારી છે જ્યાં છે ત્યાં પ્રભુ દ્વારા પરમાત્મા દ્વારા જે મને તમને મળ્યું છે સારું જ મળ્યું છે સુંદર જ મળ્યું છે મિત્રો એમાં કોઈ બદલાવ છે આપણે લાવવાની જરૂર નથી જ્યાં છે ત્યાં સુંદર જ છે એવું એક બોધ પાઠ છે એવો બોધ છે એ આપણે કલાપી આવવા ઈચ્છે છે બાકી તો જેનું આપણે પોષણ કરીએ છીએ એ જ કદાચ આપણો છે એ ઘાતકી પણ બની શકે છે માટે એનાથી સતે જ રહેવું પણ છે એ શક્ય છે એવું પણ છે કે કવિ સમજાવવા માંગે છે કયું છે ને જે પોષતું કુજું એને છે કે આપણે સારી રીતે રાખવું જોઈએ પ્રકૃતિના દરેક તત્વનું છે રક્ષણ કરવું જોઈએ આવો પ્રસ્તુત કૃતિ દ્વારા છે આપણે પાઠ આપવામાં આવ્યો છે મિત્રો તો અહીંયા આપણું કાર્ય પૂરું થાય છે સમજવાનો પ્રયત્ન કરજો ફરી જ્યારે